આધુનિક પ્રવિધિ યુક્ત કસ્ટમરહરુ આધુનિક ગ્રાહકહરુકો આવશ્યકતા પૂર્તિ ગર્નુ હામ્રો અર્કો ચુનૌતી છ। મલાઈ સમજના છ 2042 સાલ 43 સાલમાં સીમિત બેંકહરુ હુંદાકો અવસ્થામાં જુન બેલા હામી એવડા ચેક સાટ્ન જાંદા ખલ્તીમાં પાસસંગે બોકેર જાન્થ્યું ર કાઉન્ટરમાં चाहिँ चेक दिँदाखेरि त्यो पासबुक दिएर एउटा टोकन लिएर अनि भित्र त्यो पासबुक घुमाएर सारा भरेर मात्रै आउँथ्यो। त्यो बेला होइन कृषि विकास बैङ्कले त बैङ्किङ कारोबार सुरु गरेर त्यहाँ त कम्प्युटराइज कारोबार छ अरे त्यहाँ खाता खोल्नुपर्छ। अहिलेको आधुनिक प्रविधिको प्रतिस्पर्धामा कहाँ छौँ यहाँहरू आफैले मूल्याङ्कन गर्नुहुनेछ। अहिले एक महिनामा क्युआरबाट मात्रै 51 लाख ट्रान्जेक्सन हुन्छन्। 51 लाख 51 लाख 19 अर्बको कारोबार स्मल भ्यालु ट्रान्जेक्सन क्युआरबाट मात्रै हुन्छ। 25 अर्बको कारोबार कनेक्ट आइपिएसबाट मात्रै हुन्छ। साना साना भ्यालुको कारोबार हो यो। हाम्रो इकोनोमी हाम्रो सोसाइटी त्यो लेभलको પ્રવિધિ મૈત્રી બની શક્યા છે। હમરા ગ્રાહકો તો લેવલકો પ્રવિધિ મૈત્રી બની શક્યા છે। ત્યસ કારણ અહીલેકો બેંકિંગકો ચુનૌતી ભનેકો યહારલે પ્રવિધિ મૈત્રી નબનીકો ના ઉપાય છૈન। હામીલે ડીમેટ એકાઉન્ટ મેરો શેયર એતિમાં સીમિત રહેર હુંદૈન। હામી ઈ પ્રત્યેક પ્રવિધિસંગ ગાંસિએકા આધુનિક પ્રવિધિસંગ ગાંસિએકા કુરાહરુમાં અધ્યાવધિક હુન જરૂરી છ। હામ્રો સિસ્ટમ તેહી અનુસાર અપડેટ ગર્ન જરૂરી છ, જસલે ગર્દા યહાંલે આપના કસ્ટમરલાઈ રિટેન ગર્ન સકનુહુને છ, આપનો બેંકલાઈ ચાહિં પ્રતિસ્પર્ધી બનાવન સકનુહુને છ। કૃષિ વિકાસ બેંક કૃષિ ક્ષેત્રમાં એગ્રિકલ્ચર ફાઇનાન્સિંગમાં અઝૈ નયાં કિસિમલે જાનુપર્છ। અહીલે કૃષિમાં પણ આધુનિકીકરણકો કુરા છ। બાહિર કૃષિ સિકેર આવનુહુને ધેરૈ વ્યક્તિત્વહરુલે યહાં વ્યવસાયિક રૂપમાં કૃષિકો કામ ગર્ન સુરુ ગરી રાખનુ ભાકો છ। ઉનીહરુલાઈ નયાં કિસિમકો ફાઇનાન્સિંગકો આવશ્યકતા છ। ત્યસ અર્થમાં પણ હામીલે કૃષિ ફાઇનાન્સિંગ માત્રે નભએર કૃષિકો તાલીમ ઇવન ગ્રાહકહરુલાઈ પણ તાલીમકો કુરાહરુ અગાડિ બઢાઉનલાઈ નેતૃત્વદાયી ભૂમિકા જોસંગ આફૂસંગ પૂર્વાધાર પણ છ ત્યસલાઈ આધુનિકીકરણ ગરૌં। તો આધુનિકીકરણ ગર્ને સિલસિલામાં હામ્રો પ્રસ્તાવ થયો તપાઈહરુ માત્રે લાગ્નુ પર્દૈન। त्यसमा हामी एनबिएलाई पनि इन्गेज गराउँछौँ, नेपाल राष्ट्र बैङ्क पनि लाग्छ, नेपाल सरकार पनि राख्छ। यो राष्ट्रिय कार्यक्रम हो, हामीले स्पष्ट रूपमा भनेका थियौँ। त्यो काम हामीले सोचेअनुसार अघि बढिरहेको छैन। मैले यहाँ गजगच्याउन खोजेको कुरा चारचोटि त्यहाँ प्रेजेन्टेसन गरायौँ। आशय के थियो त भन्दा कृषि विकास बैङ्कले यसमा लिड लियोस्, अरूलाई पनि अनबोर्ड गरोस्, जसले गर्दा कृषिमा सही अर्थमा फाइनेन्सिङ। कृषि भन्ने साथ यो फाइनेन्सिङ त एउटा कम्पोनेन्ट मात्रै हो, यसमा अरू धेरै कुरा छन्, तालिम छन्। पहिले त कृषि उद्यमी नै अगाडि आउनु पर्यो, तब न फाइनेन्सिङको कुरा हुन्छ। त्यस अर्थमा हामीले त्यो प्रयास गरेका थियौँ।